નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલિઓ અને નિત્યસમ, જેમાં સ્વાધ્યાય 9.5 નો દાખલા નંબર 7 આપણે લેવાના છીએ. તો દાખલા નંબર 7 માં કે નિત્યસમ એનો વર્ગ માઇનસ બી નો વર્ગ, જો પ્રથમ પદનો વર્ગ માઇનસ અંતિમ પદનો વર્ગ, વચ્ચે માઇનસ નિશાની હોય અને બંને પદ અલગ અલગ હોય અને બંને પદનો વર્ગ હોય, જો બંને પદ અલગ અલગ છે, કૌંસમાં આપેલા નથી, બંને પદ અલગ અલગ હોય, બંને પદનો વર્ગ હોય અને વચ્ચે માઇનસની નિશાની હોય, તો બંને પદ એક વખત પ્લસમાં અને બંને પદ એક વખત માઇનસમાં, આવી રીતના ગણતરી કરવાથી આનો તમને જવાબ મળી શકે છે. તો એમાં આપણે દાખલા નંબર 1 જે છે એ દાખલા નંબર 3 જેવો છે, અને દાખલા નંબર 2 અને 4 એ બંને સરખા છે. તો આપણે દાખલા નંબર અત્યારે પહેલા કરશું 2. તમારે પહેલો દાખલો છે એ હમણાં જે આના પછી ત્રીજો દાખલો ગણીશ એના આધારે તમારે પહેલો દાખલાની ગણતરી કરવાની થશે. તો દાખલા નંબર 2 માં પહેલો દાખલો દાખલા નંબર બીજો 1.02 આખા કૌંસનો વર્ગ માઇનસ 0.98 કૌંસનો વર્ગ, મતલબ કે 1.02 આ એક જ પદ છે, એનો વર્ગ છે અને આ એક પદ છે, આ એનો વર્ગ છે. હવે બંને પદમાં વર્ગ છે, બંનેની વચ્ચે માઇનસની નિશાની છે. તો અહીંયા જેમ કીધું એ પ્રમાણે કે બંને પદનો વર્ગ હોય અને બંનેની વચ્ચે માઇનસની નિશાની હોય, ત્યારે આપણે બંને પદને એક વખત પ્લસમાં એક વખત માઇનસમાં લખી નાખવાનું. તો આને બરાબર 1.02 પ્લસ 0.98 અને બીજા પદમાં 1.02 માઇનસ 0.98 આવી રીતના થઈ ગયા. પછી શું કરવાનું? તો કે આના પછી આપણે આ બંને વચ્ચે સરવાળો છે તો આ બંનેનો સરવાળો કરવાનો, આ બંને વચ્ચે બાદબાકી છે તો આ બંનેની બાદબાકી કરવાની, આ સંખ્યામાંથી આ સંખ્યા અને આ સંખ્યાનો સરવાળો 8 ને 2 10, આપણે આને અલગ સરવાળો કરી નાખીએ કેમ કે પોઈન્ટ નીકળી જશે એમાંથી, પ્લસ 0.98 બેમાંથી 8 નો જાય 10 કો, અહીંયા છે 0, અહીંયાથી લીધો 10 કો, અહીંયા આવશે 0, અહીંયા આવશે 9 અને અહીંયા આવશે 10 ને 2 12, 12 માંથી 8 ગયા વધ્યા 2, 9 માંથી 9 ગયા, સોરી પહેલા આપણે સરવાળો કરવાનો હતો, 1.02 પ્લસ 0.98, 8 ને 2 10 નો 0 વધી પડે 1, 9 ને 1 10 નો 0 વધી પડે 1, 1 ને 1 2, પોઈન્ટની નીચે પોઈન્ટ, તો હવે 2.00 સરવાળો થાય છે. હવે પોઈન્ટ પછી 0 જ આવતા હોય તો પોઈન્ટ અને 0ને કાઢી શકીએ આપણે. તો હવે 1.02 પ્લસ 98 બરાબર કેટલા થઈ ગયા આપણી પાસે? હવે 2 સંખ્યા થઈ ગઈ. હવે 1.02 માઇનસ 98, અહીંયા આપણે ગણતરી અધૂરી હતી, જેમાં જવાબ આવશે 0.09214 આવશે. કઈ રીતના આપણે સોઈ આગળ અહીંયા એની બાદ બાકી અહીંયા કરી નાખીએ આપણે, 1.02 માઇનસ 0.98, જો કે પોઈન્ટવાળી બાદ બાકી તમને આવડતી જ હશે, પણ ન આવડતું તો અહીં ધ્યાન આપવું. 2 માંથી 8 નો જાય 10 કો, અહીંયા છે 0, અહીંયા છે 1, અહીંથી લીધો 10 કો, અહીંયા આવી ગયા 0, 0 વચ્ચે આ ડાય રહે એટલે એની માથે મૂકી દેવાના 9, અહીંયા 10, 10 ને 2 12, 12 માંથી 8 ગયા વધ્યા 4, 9 માંથી 9 ગયા 0, પોઈન્ટની નીચે પોઈન્ટ, 0 માંથી 0 0. હવે જવાબ શું આવ્યો બાદબાકી કરતા? 0.04. તો હવે બીજા પદની જગ્યાએ શું આવશે? 0.04. હવે અહીંયા છે 2, અહીંયા છે 0.04, બંને વચ્ચે કઈ નિશાની નથી તો ગુણાકાર, બંને કૌંસમાં છે અલગ અલગ, તો બંને વચ્ચે ગુણાકાર, આ બંનેનો ગુણાકાર 4 2 8, પણ 2 અંક પછી પોઈન્ટ એટલે 0.08. તમને આ ગુણાકાર આવડે જ છે અને પોતાની જાતે ગણી અને ચેક કરી શકો છો તમે જવાબ. આનો જવાબ 4 2 8, પણ 2 અંક પછી પોઈન્ટ છે, બંને વચ્ચેનો ગુણાકાર 2 અંક પછી પોઈન્ટ, એટલે આપણે 2 અંક પછી પોઈન્ટ મૂકશું. 4 2 8, 2 અંક પૂરા નથી થતા ત્યાં આપણે 0 મૂકી શકીએ, પછી પોઈન્ટ એટલે 2 અંક પૂરા થઈ ગયા, પોઈન્ટ અને પોઈન્ટ પહેલા કઈ સંખ્યા ન હોય તો 0 મૂકી દેવાનો.
આના જેવો દાખલા નંબર ચાર છે, એ તમારે તમારી રીતે ગણવાનું રહેશે. હવે આપણે ગણતરી કરશું દાખલા નંબર ત્રણની, જેની રકમ છે 153 નો વર્ગ માઇનસ 147 નો વર્ગ. આને બરાબર બંનેનો વર્ગ, બંને પદ અલગ અલગ છે, બંને પદનો વર્ગ છે, વચ્ચે માઇનસ નિશાની, તો એક વખત પ્લસમાં એક વખત માઇનસમાં એકસો ત્રેપન માઇનસ એકસો સુડતાલીસ. અને બરાબર બંનેનો સરવાળો 7 ને 3 10 નું શૂન્ય વધી પડે 1, 5 ને 6 ને 4 10 નું શૂન્ય વધી પડે 1, 1 ને 2 ને 1 3 અહીં આવશે 300. બીજા કાઉન્સમાં 153 માંથી 47 બાદ થયા, 153 માંથી 47 બાદ એટલે 53 ના 3, 47માં આવે 3, 47 48 49 50 51 52 53. તમે વેઢાથી પણ ગણતરી કરી શકો અને આમ જોઈને પણ સરળતા હશે કે 6 વચ્ચે ડિસ્ટન્સ છે આમાં, કે ભાઈ 48 49 50 51 52 53 થઈ ગયા 53, 1 2 3 4 5 અને 6. તો આ બંને વચ્ચે કેટલા આવશે 6, અને બરાબર 6 × 3 6 તેરી 18 અને 2 શૂન્ય એટલે 1800. આ દાખલા નંબર 3નો જવાબ છે. અને દાખલા નંબર 3 જેવો દાખલા નંબર 1 છે, આનાથી સરળ છે થોડો. તો દાખલા નંબર 1 અને દાખલા નંબર 4 એ તમારે તમારી રીતે ગણવાના રહેશે. હવે આપણે જોઈએ દાખલા નંબર 8. દાખલા નંબર 8 કે એક્સ પ્લસ એ એક્સ પ્લસ બી, જાઉં પદ હોય ત્યારે કેવું પદ, કે બંનેમાં પ્રથમ પદ બંનેમાં સરખા હોય એવા સમયે તમારે શું કરવાનું, કે પ્રથમ પદ બંનેમાં સરખા હોય તો પ્રથમ પદનો વર્ગ પ્લસ પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદનો સરવાળો એટલે કે એ પ્લસ બી. જો અહીંયા એક્સ પાછળ આપેલા છે પાઠ્યપુસ્તકમાં, પણ ગુણાકારના સંબંધમાં તમે પદ આડાવડા કરી શકો એટલે આપણે એ એક્સને આગળ લઈ લીધા છે, પ્લસ અંતિમ પદનો ગુણાકાર. ફરી પાછા એકવાર, કે જો પ્રથમ બંને પદ સરખા હોય તો પ્રથમ પદનો વર્ગ પ્લસ પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદનો સરવાળો એટલે કે એ પ્લસ બી પ્લસ અંતિમ પદનો ગુણાકાર એટલે કે એ ગુણ્યા બી. આવી રીતના નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે કિંમત શોધવાની છે. તો એના માટે આપણે દાખલો પહેલો એમાં કિંમત છે 103 × 104. હવે 103 × 104 બરાબર 100 + 3, 103ના ભાગ પડીએ તો 100 + 3 × 100 + 4, કેમ કે 100 + 4 એટલે 104 થઈ ગયા, 100 + 3 એટલે 103 થઈ ગયા. અને બરાબર બંનેમાં પ્રથમ પદ સરખા એટલે કે પ્રથમ પદનો વર્ગ પ્લસ પ્રથમ પદ એટલે કે 100 × અંતિમ પદનો સરવાળો એટલે કે 3 + અંતિમ પદ 3 અને 4 છે પ્લસ 4 પ્લસ અંતિમ પદનો ગુણાકાર એટલે 3 × 4 અને બરાબર 100 × 2 એટલે 100 નો વર્ગ થશે 1 નો વર્ગ 1, 2 મીંડા છે એના થઈ ગયા 4 મીંડા, 100 નો વર્ગ થશે 10,000 પ્લસ 100 કાઉન્સમાં 3 ને 4 7 પ્લસ 4 તેરી 12 અને બરાબર 10,000 પ્લસ 100 × 7 એટલે 700 પ્લસ 12 અને બરાબર આનો જવાબ આવશે 10,712. આ બધાનો સરવાળો. એના પછી આપણે જોઈએ દાખલો નંબર 2. પાંચ પોઈન્ટ 1 × 5.2 આ દાખલો આપણે અહીંયા કરી નાખ્યો. અને બરાબર 5.1 ના 5 + 0.1 × 5
પ્લસ 0.2, 5 + 0.1 એટલે કે 5.1 થઈ ગયો, ગુણ્યા 5.0.2 એટલે 5.2 થઈ ગયા. અને બરાબર બંનેમાં પ્રથમ પદ સરખા એટલે 5 નો વર્ગ પ્લસ પ્રથમ પદ એટલે કે 5 ગુણ્યા અંતિમ પદનો સરવાળો એટલે 0.1 પ્લસ 0.2 પ્લસ અંતિમ પદનો ગુણાકાર એટલે 0.1 ગુણ્યા 0.2. અને બરાબર 5 નો વર્ગ થશે 25 પ્લસ 5 કૌંસમાં 0.1 પ્લસ 0.2 બરાબર 0.3 પ્લસ અંતિમ પદનો ગુણાકાર 2 × 2 અંક પછી પોઈન્ટ એટલે 0.02. જો અહીંયા એક અંક પછી પોઈન્ટ છે, એક અંક પછી અહીંયા પોઈન્ટ છે, 2 નો ગુણાકાર 2 × 2 થાય, 2 અંક પછી પોઈન્ટ મૂકવાનો છે એટલે 2 અંક એટલે એક અંક નથી એટલે 0 પછી પોઈન્ટ અને ફરી પાછો એક અંક, કેમ કે પોઈન્ટની આગળ કોઈ સંખ્યા ન હોય તો આપણે 0 મૂકવો પડે. અને બરાબર 25 પ્લસ 5 × 0.3 5 × 3 = 15 એક અંક પછી પોઈન્ટ એટલે 1.5 પ્લસ 0.02. અને બરાબર હવે પોઈન્ટ પછી પહેલી સંખ્યા એને કહેવાય દશાંશ, પોઈન્ટ પછી બીજી સંખ્યા ને કહેવાય શતાંશ. તો શતાંશ શતાંશનો સરવાળો, શતાંશમાં બીજી કોઈ સંખ્યા છે તો કે નહીં, શતાંશમાં આવશે 2, દશાંશમાં 0 પ્લસ 5 એટલે આવશે 5, પોઈન્ટની નીચે પોઈન્ટ, પછી આવે એકમ 0, 1, 5, 5 ને 1 6, પછી દશક, દશકમાં એક જ સંખ્યા છે જે છે 2, એટલે આનો જવાબ આવશે 26.52. દાખલા નંબર 2 પૂરો. હવે દાખલા નંબર 3 થોડોક અલગ છે, આપણે દાખલા નંબર 3 પણ ગણી નાખશું. 103 × 98 હવે આપણે બંનેમાં પદ પ્રથમ પદ સરખા કરવાના છે, એટલા માટે કે 100 + 3 એટલે કે 103 ગુણ્યા 100 - 2. હવે બંનેમાં પ્રથમ પદ સરખા તો કે હા, તો પ્રથમ પદનો વર્ગ એટલે કે 100 નો વર્ગ પ્લસ 100 કૌંસમાં 3 + -2. જો 2 છે એ માઇનસ છે અને આ સૂત્રમાં નિશાની બદલશે નહીં, અહીં તો સરવાળો જ કરવાનો છે પણ અહીંયા નિશાની જે હશે એમને એમ રહેશે, બદલશે નહીં, પ્લસ ફરી પાછો પ્લસની નિશાની, અંતિમ પદનો ગુણાકાર એટલે કે 3 × -2 અને બરાબર 100 નો વર્ગ થશે 10,000. તો ખાસ ધ્યાન આપજો, પ્લસ 300 એમને 3 + −2. હવે કૌંસની બહાર નિશાની પ્લસની, તો અંદરના સભ્યની નિશાનીમાં ફેરફાર થશે નહીં એટલે 3 - 2, બે નિશાની ભેગી થાય ત્યારે એક નિશાની ઉડાડવી પડે, આપણે એક નિશાની હટાવવી પડે. તો કૌંસની બહાર નિશાની પ્લસ, તો અંદરના સભ્યની નિશાની બદલશે નહીં. આપણે ગયા વર્ષે આ વસ્તુ શીખા કે નિશાની કઈ રીતના દૂર કરવી, એમાં આ વસ્તુ કે કૌંસની બહાર નિશાની કઈ છે એના આધારે આપણે નિશાની દૂર કરતા શીખ્યા. તો અહીંયા આપણે 3 - 2 લખી શકીએ, પ્લસ આ બંનેનો ગુણાકાર 3 × 2 = 6, પણ એક વખત માઇનસની નિશાની એટલે 6 કેવા આવશે માઇનસ, અને બરાબર 10,000 પ્લસ 100 કૌંસમાં 3 માંથી 2 ગયા એટલે 1 વધે, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ 3 માંથી 2 ગયા 1, મોટી સંખ્યા નિશાની 3 છે એ પ્લસ છે એટલે પ્લસની નિશાની, અહીંયા કૌંસ છોડીએ, કૌંસની બહાર નિશાની પ્લસ, તો અંદરની સભ્યની નિશાનીમાં કોઈ ફેરફાર થશે નહીં એટલે અહીંયા આવશે માઇનસ 6, અને બરાબર 10,000 પ્લસ 100 × 100 - 6. હવે 100 માંથી 6 બાદ થયા, તમે એમ પણ કરી શકો અથવા તો આ બંનેનો સરવાળો કરીને એમાંથી એને બાદ કરી શકો. આપણે શોર્ટકટ રીતે અપનાવીએ, 100 માંથી 6 બાદ થયા એટલે વધ્યા 94. હવે 10,000 + 94 એટલે 10,094. તો જ્યારે વચ્ચે માઇનસ નિશાની આવે ત્યારે કઈ રીતના ગણતરી કરવી એ આપણે દાખલા નંબર 3 ના આધારે શીખી ગયા. હવે દાખલા નંબર 1, 2 અને 3 ના આધારે તમારે દાખલા નંબર
ચાર ગણવાનો રહેશે. અને અહીં આપણું આ ચેપ્ટર બેઝિક પદાવલીઓ અને નિત્યસમ જે પૂરું થાય છે. હવે પછીના વિડીયો લેક્ચરમાં ઘણાકારોનું પ્રત્યક્ષીકરણ એ આપણે જોશું. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આ દાખલા તમારે તમારી નોટબુકમાં લખવાના છે, માટે જો ન જોયા હોય તો ફરી પાછું એકવાર જોઈ લેજો, અને ફરી પાછું જો વિડીયો ન સમજાય તો એકવાર વિડીયો જોઈ લેવો, અને જો કંઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરી અથવા તો પર્સનલમાં વોટ્સએપ મેસેજ કરી અને જણાવી શકો છો.